वापी नजीकना नामदा गाममां पालिकाना ट्रेक्टरनी अड़फेटमां मोपेड चालक आधेड़नुं मौत। जोनारावोना जणाव्या मुजब कचरो भरेल त्रण ट्रेक्टरोमांथी रेस चालती होय तेम ओवरटेक करता हता अने अकस्मात सर्जायो। मोपेड सवार दंपती सवारे शाकभाजी अने दूध खरीदी घरे जई रह्या हता। वापी नजीकना नामदा गाममां आजे सवारे 6-1 वाग्यानी आसपास मोपेड सवार दंपती कचरो भरीने दोड़ी रहेला पालिकाना ट्रेक्टरनी अड़फेटमां आवी गया हता। जे अकस्मातमां मोपेड सवार दंपती घायल थया हता अने तेओने तरत ज सारवार माटे वापीनी हॉस्पिटलमां दाखल करवामां आव्या हता, जेमां मोपेड चालक आधेड़नुं मौत निपजी हतुं। आ घटनानी जाण ग्रामजनोने थता रोष फाटी नीकळ्यो हतो। ત્યારે જાણવા મળ્યું કે સવારે 6:30 વાગે અમારા એક સામાજિક કાર્યકર્તા રમેશભાઈ એ પંચાયતના સભ્ય હતા, એમને અત્યારે દુઃખદ ઘટના બની કે જે એક્સિડન્ટ થયું ને અત્યારે નગરપાલિકાના જે અત્યારે જે ટ્રેક્ટર ચાલુ છે બે ફાર્મ કે જે લાયસન્સ વગર ને ટ્રેક્ટરના પૂર રૂપે જે એકબીજાને ઓવરટેક કરી અને જલ્દીથી માલ સામાન પહોંચાડે આ રીતે એને જે માણસ સામેનો વ્યક્તિ પછાડી ટ્રેક્ટરને ઓવરટેક કરી રિક્ષાવાળો આપણે જે બાઇક ચલાવતો રમેશભાઈ એમને ઓવરટેક કરી મેં પાછળથી જે એની પર ટ્રેક્ટર ચડી ગયું અત્યારે એમની વાઇફ ને રમેશભાઈ ને જે રમેશભાઈને અત્યારે દુઃખદ ઘટના બની જે મૃત્યુ પામે છે ને અત્યારે એમની જે વાઇફ છે રમીલાબેન એ હોસ્પિટલમાં સારવારમાં છે। ઘટના સ્થળેથી મળતી વિગત અનુસાર વાપી નજીકના નામધા ચંડોર ગામમાં રમેશભાઈ લલ્લુભાઈ પટેલ પરિવાર સાથે રહે છે। તેઓ રાબેતા મુજબ પત્ની લલિતાબેન પટેલ સાથે મોપેડ નંબર GJ15AK3161 લઈ વાપી શાકભાજી અને દૂધ લેવા માટે આવ્યા હતા અને તે ખરીદી કર્યા બાદ સવારે આશરે 6-1 વાગ્યાની આસપાસ મોપેડ લઈને ચંડોર ઘર તરફ આવી રહ્યા હતા। નામધા ચંડોર ગામના સ્મશાન ભૂમિ માર્ગ ઉપર પાછળથી પૂરપાટ ઝડપે કચરો ભરીને પાલિકાનું ટ્રેક્ટર નંબર GJ15GA0348 આવી રહ્યું હતું। ટ્રેક્ટર ચાલકની બેદરકારીને કારણે આગળ દોડી રહેલા મોપેડને અડફેટે લીધું હતું, જે અકસ્માતમાં મોપેડ સવાર દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો। અકસ્માતમાં ઘાયલ થયેલ દંપતીને તાત્કાલિક સારવાર માટે વાપીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા રમેશભાઈ પટેલ ઉંમર આશરે 60નું મોત નિપજ્યું હતું। અકસ્માત બાદ ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જ્યારે અકસ્માત નોતરતા ટ્રેક્ટરમાં કચરો ભરેલ હતો અને તેનો ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો અને આ ટ્રેક્ટર વાપી કચી ગામ રોડના નાયકવાડ સ્થિત તેઓના રહેઠાણના સ્થળે આવી પહોંચ્યા હતા। ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા ત્યારે ટ્રેક્ટરનો નંબર GJ15GA0348 હતો, જ્યારે આ ટ્રેક્ટરમાં કચરો ભરેલી ટ્રોલીનો નંબર GJ18GA0788 જોવા મળ્યો હતો। હાલ તો નામધા ચંડોર ગામના ગ્રામજનોમાં શોકની કાલીમાં પ્રસરી હતી અને પાલિકાના બેફામ બનેલા ટ્રેક્ટર ચાલકો સામે રોષ ભભૂકી રહેલો જોવા મળી રહ્યો છે। લેવા માટે જાય છે શાકભાજી અને એના ઘરવાળી એમના પત્ની જોડે જતા શાકભાજી લઈને વાપીથી આવતા આ ટ્રેક્ટરવાળાએ ગમે તેવા એ ચલાવીને એ લોકોએ એક્સિડન્ટ કર્યો છે, પાછળથી એને ઠોકીને બરાબર એકદમ એ ગંભીર ઇજા કરી અને હાલત ખરાબ હતી અને એ હોસ્પિટલમાં એમને લઈ જવાથી થોડા વાર સારવાર ચાલી અને ત્યારબાદ 11 વાગે એમનું મૃત્યુ ડૉક્ટરે કીધું કે 11 વાગે એ મરી ગયા છે એમ કીધું, એટલે અમને બહુ દુઃખ એ થાય છે। પણ આ જ્યારે બી નગરપાલિકા કોઈ બી ઘણીવાર 5-6 વાર એવું દુર્ઘટના કરી છે, કેટલી વાર ઇલેક્ટ્રિકના થાંભલા તોડી નાખ્યા છે અને એ બધું તોડીને એક વાર તો મારુતિમાં છોકરાઓને એક્સિડન્ટ મોટું થતું બચી ગયું હતું, પણ આજે ભારે એક્સિડન્ટ કરે છે અને એ લોકોને પૂરેપૂરી વાપી નગરપાલિકાની દાદાગીરીના હિસાબે આજ સુધી આવી જ રીતે આ લોકો બધું કરે છે।